શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8નું હિન્દી વિષય ભણીશું. આજના વિડીયોમાં આપણે પુનરાવર્તન 1 ભણવાનું છે, જે તમારે પાઠ્યપુસ્તકના પેજ નંબર 35 પર આપેલું છે. પાઠ્યપુસ્તકની અંદર જે પુનરાવર્તન આપ્યું છે ત્યાં માત્ર પ્રશ્ન આપ્યા છે, જ્યારે અહીંયા આપણે એ પ્રશ્નોની ચર્ચા આપણે એમના જવાબ સાથેની ચર્ચા છે કરવાની છે. જોઈએ આપણે પુનરાવર્તન 1નો પ્રશ્ન 1. નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોષ કે ક્રમમે રખકર ફિર સે લિખીએ. પ્રશ્ન પહેલો એમ કહે છે કે નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવી અને ફરી વખત લખો. હવે આ શબ્દકોષ શું છે તો એ તમે આગળ એટલે કે તમે છઠ્ઠા ધોરણથી આના વિશે છે ભણતા આવો છો કે શબ્દોને શબ્દકોષના ક્રમમાં કઈ રીતે ગોઠવવા, તો એના માટેના 3 નિયમ છે, આપણને બધાને ખબર છે. પહેલો નિયમ શું છે તો કે સૌથી પહેલાં કયા શબ્દ આવશે, તો કહે છે કે સ્વરો આવશે, એટલે કે અ આ ઈ સ્વરથી જે શબ્દ શરૂઆત થાય છે એ ક્રમમાં પહેલાં આવશે. ત્યાર પછી કયા શબ્દ આવશે, તો કહે છે કે વ્યંજનવાળા શબ્દ આવશે, એટલે કે એમાં શું, તો એમાં ક પછી ક્ષ પછી ખ એ ક્રમની અંદર છે એ શબ્દ આવશે. હવે વ્યંજનમાં જે કોઈ પણ શબ્દ આવે છે એમાં અંતર એટલું જ છે કે એની અંદર ક પછી ક્ષથી શરૂ થતા શબ્દ આવે છે. ક્ષથી શરૂ થતા શબ્દ શું કામ, કારણ કે ક્ષ છે એ ક અને સની મદદથી બનેલો સંયુક્ત વર્ણ છે, એટલા માટે. એ જ રીતે જ પછી જ્ઞ આવે છે, કારણ કે જ છે એની મદદથી જ્ઞ છે એ બન્યો છે. અને એ જ રીતે ત પછી ત્ર છે આવે છે, કારણ કે તની મદદથી જ ત અને રની મદદથી ત્ર છે સંયુક્ત સ્વર તરીકે વર્ણ તરીકે છે એ બને છે, એટલા માટે. તો આ 2 નિયમ થયા. અને ત્રીજા પછી જ્યારે 2 શબ્દ એક વર્ણથી શરૂ થતા હોય, એટલે કે કથી જ શરૂ થતા 2 શબ્દ અથવા તો ખથી જ શરૂ થતા 2 શબ્દ હોય, ત્યારે એને કઈ રીતે ગોઠવવામાં આવશે શબ્દકોષના ક્રમમાં, તો એને હંમેશા શબ્દને 12 અક્ષરીના ક્રમમાં છે ગોઠવવામાં આવશે, એટલે કે પહેલાં કવાળા શબ્દ પછી કાવાળા શબ્દ એ રીતે. હવે આપણે અહીં જોઈએ જે શબ્દ આપ્યા છે એ આપણને, તો પહેલો શબ્દ છે રાષ્ટ્રભાષા, બીજો છે થોડા, ત્રીજો છે પેટ, ચોથો નિશા, પછી ફલ, ગૃહ, સૂર્ય, સમીક્ષા અને આકાર. આ પ્રમાણે કે કેટલાક શબ્દ છે આપણને આપ્યા છે, જોઈએ હવે આપણે એના જવાબ. તો સૌથી પહેલાં આવશે આકાર. હવે અહીં આકાર શું કામ સૌથી પહેલાં આવ્યું, તો આપણે હમણાં વાત કરીએ એમ કે સૌથી પહેલાં હંમેશા સ્વરથી શરૂ થતા શબ્દ આવશે, એટલે અહીંયા સ્વરથી શરૂ થતા ઉપરના જેટલા શબ્દ હતા એમાં કયો એક જ શબ્દ હતો, તો એ આવ્યો આકાર. એટલે સ્વરવાળા શબ્દ પૂરા થયા, એટલે હવે વ્યંજનવાળામાં જોઈએ છીએ આપણે. તો વ્યંજનની અંદર ક ક્ષ કે ખથી શરૂ થતો એક પણ શબ્દ છે નહીં, એટલે એની પછી કયો શબ્દ આવ્યો, તો કે ગૃહ આવ્યો. ગથી પછી આગળ આપણે કક્કો છે કક્કાવારી ક્રમ પ્રમાણે બોલીએ તો ત્યારબાદ થોડા, નિશા, પેટ, ફલ, રાષ્ટ્રભાષા ત્યાં સુધી છે ક્રમમાં આગળના શબ્દ છે આવશે. અને ત્યાર પછી જો હમણાં આપણે વાત કરી હતી એમ કે 2 એક વર્ણથી શરૂ થતા 2 શબ્દ આવશે, ત્યારે એને કક્કાવારીના ક્રમની સાથે શેના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવશે, 12 અક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે. તો અહીંયા જો બંને શબ્દ સથી જ શરૂ થાય છે, સમીક્ષા પણ અને સૂર્ય પણ, તો એને કયા ક્રમમાં લેશું આપણે, તો એને વાત કરે છે કે આપણે 12 અક્ષરીના ક્રમમાં લેશું. પહેલાં સથી શરૂ થતો આવશે સમીક્ષા, અને ત્યારબાદ સુથી શરૂ થતો સૂર્ય એવો શબ્દ આવશે, કારણ કે 12 અક્ષરી આપણે બોલીએ તો પહેલાં સ આવે પછી સા પછી સી, એ ક્રમમાં સુ શબ્દ છે એનાથી શરૂ થતા શબ્દ છે પાછળથી આવે છે, એટલા માટે. તો આ કંઈક હતા શબ્દકોષના ક્રમમાં શબ્દને ગોઠવો એ વાત, અને એના આધારે આપણે થોડુંક પુનરાવર્તન પણ થઈ ગયું કે શબ્દને શબ્દકોષના ક્રમમાં કઈ રીતે ગોઠવી શકીએ. ત્યારબાદ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે, નિમ્નલિખિત શબ્દો કે લિંગ પરિવર્તન કીજીએ. નીચે કેટલાક શબ્દ આપ્યા છે એમનું લિંગ પરિવર્તન કરવાનું કીધું છે, કે આપેલ શબ્દનું લિંગ પરિવર્તન કરો, એટલે કે એ શબ્દને પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં અથવા તો સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગમાં ફેરવો. હવે આના વિશે પણ આપણે આગળના ધોરણમાં એટલે કે 6ઠા અને 7મા ધોરણની અંદર તમે સારી રીતે ભણીને આવ્યા છો, અને છતાં થોડું ઘણું પુનરાવર્તન થાય એ હેતુથી આપણો જે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સવાળો પાઠ છે એની સાથે આના કેટલાક નિયમો છે લિંગ પરિવર્તનના એ પણ આપ્યા છે, જે આપણે જોયા છે. હવે અહીંયા આપણે આ સીધા ઉદાહરણ છે એ જોઈએ. તો યુવક, તો એનું લિંગ પરિવર્તન યુવતી એવું થશે. પંડિત, તો એનું લિંગ પરિવર્તન પંડિતાઈન એવું છે એ થાય છે. છાત્ર છે, તો એનું લિંગ પરિવર્તન આપણને બધાને ખબર છે છાત્રા એવું થશે. ત્યાર પછીનો શબ્દ છે અધ્યાપક, તો એનું લિંગ પરિવર્તન અધ્યાપિકા. ત્યાર પછીનો શબ્દ ડાક્ટર, તો એ ડાક્ટરની એવો થાય છે. અને અંતિમ છેલ્લું છે માલી, તો એનું લિંગ પરિવર્તન છે માલીન એવું કંઈક થાય છે. આ પ્રમાણે કંઈક છે લિંગ પરિવર્તન છે થાય છે. અને આપણો અહીંયા બીજો પ્રશ્ન પણ છે પુનરાવર્તનનો એ પૂરો થાય. જોઈએ આગળ ત્રીજો પ્રશ્ન.
ત્રીજો પ્રશ્ન છે, નિમ્નલિખિત શબ્દો કે વચન પરિવર્તન કીજીએ. નીચે આપેલા કેટલાક શબ્દ છે એના વચન પરિવર્તન કરો. આ પ્રમાણે આપણે વાત કરી એમ કે આપણે આગળ ભણ્યા જ છીએ અને છતાં એક વખત તમારે પુનરાવર્તન કરવું હોય તો તમે આપણું પહેલું કાવ્ય જે છે તેરી હે જમી, એ કાવ્ય પૂર્ણ થયા બાદ આ વચન પરિવર્તનના અલગ અલગ નિયમો સહિત ઉદાહરણ છે આપવામાં આવ્યા છે કે કઈ રીતે વચન પરિવર્તન છે એ થાય છે. તમે એક વખત પુનરાવર્તન સ્વરૂપે જોઈ લેજો. જોઈએ, અહીંયા મૂર્તિ શબ્દ છે તો એનું થશે મૂર્તિયા. દિશા શબ્દ છે તો એનું વચન પરિવર્તન થશે દિશા એ. ત્યાર પછી છે કહાની તો એનું થશે કહાનિયા. અને ત્યાર પછી છેલ્લો શબ્દ છે ગમલા તો એનું વચન પરિવર્તન થશે ગમલે. આ પ્રમાણે કંઈક આ જે ચાર શબ્દ છે એનું વચન પરિવર્તન છે એ થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર, પુનરાવર્તનનો અંતિમ પ્રશ્ન. નીચે દઈએ કે શબ્દ મેં ઉચિત ઉપસર્ગ અથવા પ્રત્યય જોડકર નયા શબ્દ બનાવીએ. હવે આનો તો આપણે ઉપસર્ગ અને પ્રત્યય વિશે તો એક વિડીયોની અંદર આપણે વિસ્તારપૂર્વક વાત કરી છે, ઉપસર્ગ કોને કહેવાય છે, પ્રત્યય કોને કહેવાય છે. કારણ કે તમારે આઠમા ધોરણમાં પહેલી વખત વ્યાકરણની અંદર આ વિષય છે એ ભણવામાં આવ્યો છે ઉપસર્ગ અને પ્રત્યયનો, એટલે એની અંદર આપણે બહુ વિસ્તારથી વાત કરી છે. તમે બધાએ વિડીયો પણ જોયો હશે. અને એ સિવાય આપણું પહેલું જ જે કાવ્ય છે તેરી હે જમી, એની જ પાછળ એટલે કે કાવ્ય પૂર્ણ થયા બાદ એના સ્વાધ્યાય પછી ઉપસર્ગ અને પ્રત્યય વિશેની માહિતી પણ આપી છે. એક વખત જો પુનરાવર્તન સ્વરૂપે યાદ ન હોય તો એની અંદરથી વાંચી લેજો. અહીંયા આપણે જોઈએ ઉપસર્ગ અને પ્રત્યય. અહીંયા જ્ઞાન એવો શબ્દ મૂળ આપ્યો હતો અને એમાં કીધું હતું કે તમે કોઈ એક ઉપસર્ગ મૂકી અને નવો શબ્દ બનાવો. તો આપણે અહીંયા અ એવો શબ્દ, અ એવો વર્ણ મૂક્યો છે અને નવો શબ્દ બને છે અજ્ઞાન. ત્યારબાદ માનવ એવો શબ્દ આપેલો હતો અને એની પાછળ પ્રત્યય મૂકવાનો હતો તો આપણે તા એવો પ્રત્યય મૂક્યો છે અને જવાબ બને છે માનવતા. એ પછી મુખ એવો શબ્દ આપેલો છે અને એની આગળ ઉપસર્ગ છે મૂકવાનો હતો અને આપણે એની અંદર પ્ર છે એ ઉપસર્ગ તરીકે મૂક્યો છે અને જવાબ બને છે પ્રમુખ. ત્યારબાદ હાજર એવો શબ્દ મૂળ આપેલો હતો અને એની આગળ ઉપસર્ગ મૂકવાનો જગ્યા ખાલી હતી ત્યાં આપણે ગેર એવો શબ્દ મૂક્યો છે જેનો અર્થ થાય છે નવો શબ્દ બને છે ગેરહાજીર. ત્યારબાદના ઉદાહરણ જોઈએ. પછી જે સમાજ એવો મૂળ શબ્દ આપેલો હતો અને પ્રત્યય તરીકે જગ્યા ખાલી હતી એમાં આપણે એક એવો પ્રત્યય મૂકીએ છીએ અને શબ્દ બને છે સામાજિક. ત્યાર પછીનો કુલ શબ્દ આપેલો હતો અને પ્રત્યયની જગ્યાએ ખાલી હતી ત્યાં આપણે ઇન એવો પ્રત્યય મૂકીએ છીએ અને શબ્દ બને છે કુલીન. ત્યાર પછી હિંસા એવો શબ્દ આપેલો છે અને આગળ ઉપસર્ગનો ભાગ છે ખાલી છે એમાં આપણે અ ઉમેરીએ છીએ એટલે અ ઉપસર્ગ મૂકતા અહિંસા એવો નવો શબ્દ છે એ બને છે. અને અંતિમ આઠમો શબ્દમાં આપણને આઠમી ખાલી જગ્યાની અંદર શાન એવો શબ્દ આપેલો છે અને પછી ખાલી જગ્યા પ્રત્યય તરીકેની ખાલી જગ્યા છે એમાં આપણે દાર શબ્દ મૂકીએ એટલે શાનદાર એવો શબ્દ છે એ બને છે. અહીં આપણા ઉપસર્ગ અને પ્રત્યયવાળો આ પ્રશ્ન છે એ પણ પૂરો થાય છે, જેની અંદર આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉપસર્ગ અને અલગ અલગ પ્રત્યય છે એ મૂકી અને શબ્દ નવા શબ્દ જે બને છે આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સિવાય પણ એટલે કે આપણે હમણાં જે અહીંયા શબ્દ મૂકી અને નવા ઉપસર્ગ અને પ્રત્યય મૂકી નવા શબ્દ બનાવ્યા છે એ જ રીતે તમે કોઈ નવો ઉપસર્ગ અથવા નવા પ્રત્યય મૂકીને પણ આનાથી એક કરતાં વધારે નવા શબ્દ બનાવી શકો છો. અહીં આપણું પુનરાવર્તન એક છે એ પૂર્ણ થાય છે. તમારે તમારા ચોપડામાં પુનરાવર્તન એક એવું શીર્ષક આપી પ્રશ્ન એકથી લઈને પ્રશ્ન ચાર સુધીના જે કોઈ પણ આપણે અત્યારે પ્રશ્ન જોયા એટલે કે શબ્દ અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ પ્રશ્ન એકથી શરૂઆત કરીને પ્રશ્ન ચાર જે આપણે અહીંયા પૂર્ણ કર્યો ઉપસર્ગ અને પ્રત્યયવાળો એ તમારે ચોપડાની અંદર લખવાના છે. બસ આજના વિડીયોમાં અહીં અટકીએ, ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે.